કૃષ્ણએ જોયું કે યોગેશ્વરે હાથમાં ચક્ર લઈ લીધું છે. કૃષ્ણ કનૈયા કાળ વજ્રનું બાણ ચડાવેલું, મોતનું બાણ ચડાવેલું, હે શ્રોતાજનો, ભીષ્મ પિતામહે મૂકી દીધું. બસ આટલું જ તે. શું કામ? કે તમે એમ કહેતા હતા કે હું હથિયાર હાથમાં નહીં લઉં અને ધરતીનો ભાર હળવો કરી દઈશ. હે, આજ મેં તમારી પ્રતિજ્ઞા તોડાવી ને, બસ મારું એ જ કામ હતું. મારે તમારી પ્રતિજ્ઞા તોડાવી, બીજું કાંઈ નહીં. વિચાર તો કરો, આ દેશમાં કેવા સપૂતો થયા જે ભગવાનની પણ પ્રતિજ્ઞા તોડાવે. કેવા સપૂતો થયા! રાજકોટમાં પૂજ્ય દાદા આવ્યા 75 વર્ષને ઉજવણી માટે. ઓહો, એક શેઠ આવ્યો. દાદા, આ ચેક તમને આપું, તમારે જેટલા આંકડા મૂકવા હોય એટલા મૂકી દો, તમને હું આપું. દાદા કે નહીં, મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે, હું ક્યારેય કોઈની પાસે હાથ લંબાવીશ નહીં, ભગવાનની પાસે પણ નહીં માગું. હે, ભગવાનને પણ કહ્યું. ડૉક્ટર રાધાકૃષ્ણ આવ્યા ને તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં, ત્યારે કહ્યું કે તમને આટલી મોટી સંસ્થામાં વિશ્વાસ કોનો છે? તો કે ભગવાનનો, આ 250 રૂપિયાના તાળામાં છે. જ્યાં સુધી ભગવાનને ચલાવવું છે ત્યાં સુધી ચલાવશે, નહીતર આ તાળું મારી દઈશ. શેઠે કહ્યું કે દાદા, મારી જેવો તમને દેવાવાળો નહીં મળે હો, તમે લખી નાખો, આમ આંકડા માંડી દો. તો કે દેવાવાળો તો સામે બેઠો છે, દેવાવાળો તો સામે બેઠો, પણ મારી જેવો તને ના પાડવા વાળો નહીં મળે. મારી જેવો તને ના પાડવા વાળો નહીં મળે. આ ભીષ્મ છે, આ ભીષ્મ બાપ. એટલે હે શ્રોતાજનો, ભીષ્મ પિતામહ હવે ભગવાનના ચરણોમાં પડી અને પ્રાર્થના કરે છે. એ ભીષ્મને પછી વચ્ચે શિખંડીને રાખી અને અર્જુને બાણ માર્યા. 6 મહિના સુધી બાણની પથારી ઉપર રહ્યા. એ ભીષ્મ છે છેલ્લે મહાભારતના એ ભીષ્મ પર્વમાં, એ ઉદ્યોગ પર્વમાં બહુ સરસ મજાની વાત છે કે 1000 નામથી ભગવાનની સ્તુતિ કરી છે. આપણે જે સહસ્ત્રનામ બોલીએ છીએ ને, એ સહસ્ત્રનામ ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી છે. મૂળ વાત એ આપણે આવીએ કે એક ચાંડાલનું ખાઈ ગયા, ચાંડાલનું એઠું ખાઈ ગયા, ત્યાં કેવી એની બુદ્ધિ બગડી ગઈ? વિચાર કરો, ભીષ્મ જેવાની તો બુદ્ધિ બગડી ગઈ, તો આપણે ક્યાં ભીષ્મ છીએ? કયો જી! એટલે હું તો કરબદ્ધ વિનંતી કરું, યુવાન ભાઈઓ બહેનો, ખાવું જ જોઈએ. હું ના નથી પાડતો, દુનિયાની દરેક આઈટમો આપણે ચાખવી જોઈએ, જમવું જોઈએ, એમાં મારી બિલકુલ ના નથી. પણ બધું ઘરે બનાવો અને ઘરે બેઠા બેઠા ખાઓ બધાની સાથે. એ બાને તમારો અભ્યાસ પણ થઈ જશે. પણ આ તો બહેનો આજના આળહુ એવા થઈ ગયા ને, ફોન કરે કેટલેક પગ્યા તો કે ડભોલી 4 રસ્તા શું કે, તો ઢોસો લેતા આવજો ને કે. તમને એમ ન થાય એ બેનો કે આપણે, હું બરસસમાંની રોટલી બનાવી નાખું, આળું હું ક્યાં આવા? પણ એમ બાપ, બહુ સરસ નાની વાત. જેટલી આપણે શુદ્ધતા રાખશું, જેટલી આપણે ચોકસાઈ રાખશું, એટલો ખૂબ આપણો જીવનમાં ઉલ્લાસ રહેશે. બાકી તો બધા જીવે જ છે, એમાં કંઈ મોટી વાત નહીં. શંકર દાદા પાસે છે ને એક માણસ આવ્યો, બહુ ભક્તિ કરવા લાગ્યો. દાદા દીકરો દ્યો, બા દાદા દીકરો દ્યો. શંકર દાદા કે આ તો લોહી પી ગયો, હાલ ચોકે લઈ ગયો કંથેરી હનુમાનજીના, ને એક ગા પોદળો કરી ગઈ હતી, સમજા, એમાં 3-4 દિવસ થઈ ગયા એટલે જીવડા પડી ગયેલા. એ કે બોલ, આ જીવડા છે એવો એવો છોકરો આપું કે આમ સરસ નાનો છોકરો આપું? સમજાણી વાત મારી તમને? કહેવાનો અર્થ એ છે કે આપણા પરિવારને સુખ શાંતિ રાખવી હોય તો આહાર શુદ્ધ હોવો જોઈએ, ભોજન શુદ્ધ હોવું જોઈએ. અન્ન એવું મન. તો આહાર શુદ્ધિ અને છેલ્લે 5મી વાત છે કથામાં, ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ, શબ્દોની શુદ્ધિ હોવી જોઈએ.
નહીંતર ઘણી વાર છે ને પુરાણી કંઈક કે અને સમજીએ કંઈક જુદું. આચાર શુદ્ધિ હોવી જોઈએ. એક ભાઈના પત્ની બહુ બીમાર ને તે ભૂદેવ પાસે ગયા, મારા હાર્દિકભાઈ પાસે છે ને અહીંયા, હમણાં અમે જનોય બદલાવતા હતા ને તે જવા જોઈએ, વાત નથી કરવી. હવે તે હાર્દિકભાઈને પૂછ્યું કે ભાઈ હવે પત્ની બહુ બીમાર છે, શું કરવું? એટલે એને ચંડી પાઠના રાત્રિ સુદકમાંથી એક મંત્ર આપ્યો, ઓમ ભાર્યા રક્ષતુ ભૈરવી, ઓમ ભાર્યા રક્ષતુ ભૈરવી, ઓમ ભાર્યા રક્ષતુ ભૈરવી. ભાઈ અભણ, લખેલો નહીં મંત્ર કાંઈ, એમાં ચોમાહું બરાબર તે ખાડો આવ્યો, ઠેકડો મારીને જ્યાં બોલવા ગયો ગોખતો ગોખતો જતો હતો, તેમાં બરાબર ખાડો આવ્યો ને જ્યાં ઠેકડો મારીને ઠેકવા ગયો ત્યાં રક્ષતું ને બદલે ભક્ષતું થઈ ગયું. ઓમ ભાર્યા ભક્ષતું ભૈરવી, ઓમ ભાર્યા ભક્ષતું ભૈરવી. ઘરે જઈને માળા શરૂ કરી, ત્યાં 6 મહિનામાં જો તમે કહેશો. એટલે ઉચ્ચાર શુદ્ધિ પણ હોવી જોઈએ. હા, શબ્દો છે ને, શબ્દ વિચારી બોલીએ, શબ્દને નહીં હાથ કે પાંવ. એક શબ્દ રુદન કરે અને બીજો કરે ગાવ. એક શબ્દ એવો મલમ પટ્ટી આમ આમ લગાડે, આપણે એમ થાય ઘાસ. ઘણા ઘણા જો દવાખાને ખબર કાઢવા જાય ને, શું થયું? એ કે હાંજે જરાક સાતીમાં મુંજારો થઈ ગયો, પછી રહેવાનું નહીં, પરસેવો મળ્યો વળવા, અને આમ જીભ હુકાવા મળી, તે પછી ઘરના કે રોકાવું નથી, હાલો ને દવાખાને વ્યા જઈ. દવાખાને આવ્યા ત્યાં તરત ડૉક્ટર સાહેબે કીધું કે તમારી 3 નાડી બ્લોક છે, કે તમારે સ્ટેન્ડ મુકાવવું પડશે. સવારના પોરમાં બધાને બોલાવી અને અહીંથી કે નસમાં પછી સ્ટેન્ડ એરોપ્લેન એ દોડાવ્યું, ત્યાં તો તરત અહીં માથે જ બેઠા હોય અહીંયા તે. એ કે સ્ટેન્ડવાળા ક્યાં જીવે છે કોઈ, કે તે ઓલાને બિચારા કે ઓપરેશન કર્યું હોય ને તો એવું ફફડાટી ઉપડે એની વાત કરો. માં એ કે હમણાં જ તમારા ઓલા પાડોશી નહીં નંદનવન વાળા, કે એને પ્લેન દોડાવ્યું હતું, કે તે 8 મહિના રહ્યા ને પછી વિયા ગયા કે પ્લેનમાં જ તે. વિચાર કરો, કોઈની ખબર કાઢવા જાય ને તો એવા આશ્વાસન આપીએ, એવા શબ્દ બોલીએ કે એની અડધી માંદગી દૂર થઈ જાય, એને હિંમત આવી જાય, એને કોન્ફિડન્સ આવી જાય. આવી સરસ નાની ઉચ્ચાર શુદ્ધિની વાત. કોયલ કિસી કો દેત હૈ, કૌવા કિસી કા હર લેત, મીઠી બોલી બોલ કે જગ અપના કર લેત. કોયલ કોને આપે છે કાંઈ, કયો જી? કાગડો કોનું લઈ લે છે? પણ છતાં તમે જો કાગડો બોલે ને તો આપણે કાંકરો મારીએ, ક્યાં બોલે છે? અને કોયલ બોલે તો આપણે એમ થાય ભલે બોલતી હે. ત્યારબાદ બ્રહ્માંડના ઉત્પત્તિની કથા કહી છે. ધીમે 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 હવે બ્રહ્માજી છે પોતાના દીકરા નારદને સરસ્વતીની વાત કરતા કરતા અને એમાં પ્રકૃતિની પછી વાત કરી છે. એકમ સત્ત વિપ્રા બહુધા વદંતી, એક જ કથા છે પણ એ કથામાંથી સૌ સૌના વિષયો જુદા જુદા છે. મને જે વિષય ગમતો હોય એના ઉપર ભાર દઉં, તમને જે વિષય ગમતો હોય તમે એના ઉપર ભાર દો, હે, બાકી તો કથા એક ને એક જ છે એમાં ના નહીં. પણ હું વાંચું ને ગિરિબાપુ વાંચે એમાં પણ ફેર હોય, હું વાંચું ને બીજા કોઈ વક્તા વાંચે એમાં પણ ફેર હોય, હે. સૌ સૌના વિષયની વાત, સૌ સૌના એમ કહેવાય કે એક મનની વાત છે. ઓહો, તો એનામાંથી કરવું શું? તો કે બસ ભગવાન ઉપર પૂર્ણ ભરોસો રાખી અને બસ કથા સાંભળતા રહેવાનું છે. શંકર સુખકર શાંતિકર, દુઃખ હર દીન દયાળ, હરિ હર દુઃખ હર જો, તમે જટ લયે જો સંભાળ. ભગવાન શિવનું ધ્યાન ધરવાનું. જ્યારે જ્યારે આપણું મન ક્યાંય બહાર જાય, જ્યારે જ્યારે મન આપણું કથામાંથી ઉઠી જાય, જ્યારે જ્યારે મન ક્યાંય આડાવડું જતું રહે, ત્યારે ભગવાન શિવનું ધ્યાન ધરવાનું. ઓમ પૂર્ણ
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તું મોટો પૂર્ણ તો હું નાનો પૂર્ણ થવાની તૈયારીમાં છું. આમ સરસ નાની વાત કરી છે. શિરશે મંદાકિની ધારી બાલચંદ્ર સ્ત્રીલોચન પંચવક્ત્ર પ્રસન્નાત્મા દશબાહુ ત્રિશુલ ધૂક. એવા ભગવાન શિવનું ધ્યાન ધરતા રહેવાનું અને શિવનું ધ્યાન ધરતા 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 શિવમય બની જવાનું છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની ઉત્પત્તિની વાત કરી. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયા. શિવ શક્તિના એ બંનેના તેજમાંથી એક બીજા દેવ જે ઉત્પન્ન થયા એનું નામ છે વિષ્ણુ. વિષ્ણુને ક્યાં સ્થાન આપ્યું, વિષ્ણુ કેવા આકારના છે, ક્યાં રહે છે, એના સાથી કોણ છે, એની સેવા કોણ કરે છે, એક સરસ મજાનો શ્લોક બતાવે છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિરધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવવૈહરણમ સર્વલોકૈકનાથમ. શિવ શક્તિના તેજમાંથી જે બીજા નંબરના દેવની ઉત્પત્તિ થઈ એ ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુ જેનામાં 20 પ્રકારના ગુણ છે, 20 પ્રકારના તત્વ છે, એ વિષ્ણુ. વિષ્ણુ ભગવાનને શેષનાગની પથારી કરી ક્ષીરસાગરમાં સૂતા છે, લક્ષ્મીજીની સેવામાં આપ્યા છે. હા, આ ત્રણેય દેવોને ઉત્પન્ન કર્યા પછી માં પાર્વતીએ પોતાના અંગમાંથી બીજી બે દેવીઓ ઉત્પન્ન કરી. એક છે સાવિત્રી યાની કે બ્રહ્માણી, એ અને બીજા છે માં લક્ષ્મીજી. એ ઉત્પન્ન કર્યા છે. ધીમે 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 તપ કરવાનો આદેશ આપ્યો બ્રહ્મા અને વિષ્ણુને કે તમે તપસ્યા કરો. તપ કરવાનો અર્થ શું છે હે શ્રોતાજનો, ભાઈઓ બહેનો? તપ કરવાનો અર્થ છે નાક પકડીને બેસી જાઓ એમ નહીં, પલોઠી વાળીને બેસી જાઓ એમ નહીં. તપનો અર્થ છે સારા હેતુ માટે ઘસાઓ, સારા હેતુ માટે દોડો. હા, દર મહિને વૃત્તિમાં નીકળવું, ભાવફેરીમાં નીકળવું, મંદિરે સેવા કરવા આવવું. મારો વારો બુધવારનો હોય કે ગુરુવારનો હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, માથું દુખતું હોય ને તો એ મંદિરે જઈને હુઈ જાઉં. હા, ગમે તેવી પરિસ્થિતિ હોય ને, મહેમાન આવ્યા હોય ને તો અહીં તે કહેવાનું કે ભાઈ આવો ને મંદિરે, આપણે દર્શન થાય ને બે વાત, અમારે સેવાનો વારો છે ને બે વાત. એ વિચાર કરો, કોઈ પણ પરિસ્થિતિમાં ડગવું નહીં એનું નામ તપ. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે તો કાંઈ કંઈ વાંધો હોય ને તો કે આજ માથા જેવું દુખતું હતું, કે આજ થોડુંક માથું ભારે ભારે હતું ને તે હું સેવામાં ન આવ્યું. ધીમે ધીમે જુઓ, આપણે જેટલું ઢીલું મૂકીએ ને એટલું ઢીલું પડે, પણ ઢીલું નહીં મૂકવાનું, મનથી ઢીલું નહીં રહેવાનું. હા, આપણે ત્યાં લખ્યું છે ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે તો બધાઈમાં માન વધે, આમ વધત વધત વધી જાય. પણ ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે પછી બધાઈ માંથી માન ઘટે, આમ ઘટત ઘટત ઘટી જાય. તો આપણે શું કરવું છે શ્રોતાજનો, વધારવું છે ઘટાડવું છે? હું તો એમ કહું બહેનો, તમારા દરરોજના વારામાં એકાદ બે દર વર્ષે સભ્યો વધતા જાય, સેવા કરવાવાળા વધતા જાય, એવું કરો તમે, જેથી આપણી આ મંદિરની સંસ્થા, પૂજ્ય દાદાએ બતાવેલો મંદિરનો પ્રયોગ એ એવો ટકી રહે. શું કામ? કે મંદિરો છે એ મૂર્તિ પૂજા એ આત્મા, આત્મનું દ્યોતક છે, આત્મવિકાસનું દ્યોતક છે. આપણે સંસ્કૃતિ પૂજનમાં એક એક પ્રતીક દર્શનો વાંચીએ તો ખબર પડે શું કામ આ બધા મંદિરો આપ્યા છે, શું કામ ભગવાન વિષ્ણુ આપ્યા છે, શું કામ ધજા છે. આ બધી વાતો આપણે દાદાએ કરેલી છે. એટલે મંદિરો ટકવા જોઈએ, મંદિરોના જીર્ણોદ્ધાર થવા જોઈએ બાપ, બરાબર? તો ભગવાન વિષ્ણુ
અને બ્રહ્માજી બંને તપ કરવા માટે ગયા અને તપ કરે છે. બંને બે ભગવાન જુઓ તપ કરે છે. તપ વિના કોઈ વસ્તુ થતી નથી. ધીરે 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 રે મના, ધીરે સબ કુછ હોય, માલી સીચે સો ઘડા, ઋતુ આવે ફલ હોય. તાત્કાલિક રોટલી ખાવી હોય તો ખવાય, કેટલી કરવી પડે પ્રકાર આમ, હે વિચાર કરો, એ લોટ ચાળવો પડે, એમાં તેલ નાખવું પડે, એમાં રામરસ નાખવું પડે, એમાં પાણી બરાબર એમ કહેવાય કે હા માપસર નાખવું પડે. એ તો તમે ભક્તિ ફેરીમાં ગયા ને, ત્યાં પાણી વધી જાય, ત્યાં લોટ નાખી, લોટ બંધાય નહીં ને, ત્યાં વળી પાછું પાણી નાખી, ત્યાં વળી ઢીલું થઈ જાય. અમારે ટાણાની બાજુમાં બોરડી, બોરડી ગામ આવ્યું છે, રાજપૂત ભાઈનું ગામ છે, ત્યાં અમે ભક્તિ ફેરીમાં ગયા. એમાં રસોઈ ગણો તો હું ને કેન્દ્ર સંચાલક ગણો તો હું, હે બધું એમ. તે બે ભાઈ હોય તો એ બધા આરીકારી કરે, કારણ કે અમારું જે ઉતારો હતો ને ભૂપતભાઈ ને, એ તે પાછા મહુવા તાલુકામાં ભક્તિ ફેરીમાં ગયેલા, એના ઘરે અમારો ઉતારો. તે માળું સાંજે ખીચડી બનાવી, ખીચડીને બરાબર આમ પ્રાઇમસ ઉપર કરી, અને ત્યારે કુકર નહોતું, તપેલી હતી, એટલે એ હળદર નાખ્યું ને મીઠું નાખ્યું ને ખીચડી આમ ધોઈને ઓરી, હે અને પછી હું પ્રાર્થના પ્રીતિ લઈને બધું વાંચતો હતો, બધા સ્તોત્ર. એમાં અમારે ભાઈ મેપાભાઈ, એ કે સંજય બાપુ છે ને હાવ ભૂલકણા છે, કે ખીચડીમાં મીઠું જ નહીં નાખ્યું હોય કે દે. ત્યાં ઓલા ભરતભાઈ આવ્યા, અમે બેના વાતો કરતા હતા, મેં કીધું કાં ખીચડી જોઈએ તો હા હા તૈયાર હમણાં થોડી વારમાં થઈ જાય. ત્યાં ભરતભાઈ આવ્યા, એ કે આ બે છે ને વાતુમાં જ રહી ગયેલા લાગે, ખીચડી એમને મોળી ખાવી કેમ, એને નાખ્યું. હા 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 બેનો, એ જ્યાં થાળીમાં ઠાર્યું અને પછી તો ભાઈ હાથે બનાવેલી હોય ને ભૂખ્યા થેલા હોય એટલે તો આમ બરાબર કેરો કર્યો હોય, એ કેરો કરીને એમાં દૂધ નાખ્યું ને એમાં આમ કરી આમ યજ્ઞ શિષ્ટા બોલી એમ કે ભાઈ ક્યારે શ્લોક પૂરો થાય, એ આમ કરી આમ ફબડકો ભર્યો ને, ત્યાં મેં મેપાભાઈ ને આમું જોયું, આમ મને કે હું છે, મેં કીધું હું હું. એ મેપાભાઈ તે આમ જો આમ કરી આમ કોળિયો મોઢામાં મૂક્યો ને, ક્યાં તો એને ભરતભાઈ ને આમે જોયું. મેં કીધું આ ખીચડી એ કોણ કોણ પગ્યા હતા, તો કે મેં બે બાપ. આપણે ત્યારે ખબર પડે કે ઓહો સ્ત્રીની કિંમત શું છે, હે ઓર્ડર કરતા આપણે સારું લાગે, બનાવો ખબર પડે તમને, હે ત્યારે મહાપુરુષ આપણને ઘડ્યા છે, આદાય આપણને ઘડ્યા છે બાપ. તો કહેવાનો અર્થ, તપ કર્યા વિના કોઈ વસ્તુ મળતી, તપ કરો બાપ, તપ કરો, સારા હેતુ માટે તપ કરો. હું બેસીને અહીંયા તપ કરું, તમે બેસીને સાંભળીને તપ કરો, અને પછી આપણે બધા જ પગ ઉપાડીએ, પગને ચલાવીએ, નિયમિત આપણે મળવા જઈએ, નિયમિત મળવા જઈએ બાપ. તો આવી ભગવાને તપસ્યા કરી છે અને તપસ્યા કરતાની સાથે આકાશવાણી થઈ છે. ભગવાન વિષ્ણુને કહ્યું તમે સૃષ્ટિનું પાલન કરો, બ્રહ્માજીને કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો, બને બંને દેવતાઓ પોતપોતાની રચનામાં લાગ્યા છે. ત્યાં કથાને મૂકીએ છીએ. આવતીકાલે ભગવાન શિવ પ્રાગટ્ય, સતી પ્રાગટ્ય આ બંને કથા આપણે લઈશું, અને પરમ દિવસે શનિવારે સાંજે આપણે શિવ વિવાહનો જબરજસ્ત કાર્યક્રમ કરશું. આપણા દર વર્ષની જેમ આવો ઉત્સવ આપણે મનાવવાના છીએ. તો પ્રેમને ભાવપૂર્વક આજુબાજુના ઘરોમાં ભાવફેરી કરજો, બધા પ્રેમથી આવે. અને બીજી વાત, વ્યાસપીઠ ઉપરથી મર્યાદા તોડીને કહું છું કે આપણી આ મંદિર જે છે એ ધર્મ સંસ્થા છે, એ ધર્મ સંસ્થાને ટકાવવા માટે મારે મારું યોગદાન આપવું જોઈએ. કાંઈક ભગવાને આપ્યું હોય તો હું યથાશક્તિ, હે ડાબો હાથ આપે તો જમણા હાથને ખબર ન પડે એમ હું. અને હું તો એમ જ કહું કે કદાચ તમને એવું લાગે તો જૈનોની જેમ કીર્તિદાન કરો, ભલે નામ આપણે બોલાય, હે પ્રેમથી કીર્તિદાન પણ કરો અને ગુપ્તદાન પણ કરો. તો પ્રેમથી આપણી આ ધર્મ સંસ્થા ટકી રહે
અહીંયા ધાર્મિક પ્રવૃત્તિઓ જો જે થાય છે, દર પૂનમે 108 હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ, બાળકોને બટુક ભોજન, એ પછી ત્યારબાદ આપણી તિથિઓ, પછી અન્નક્ષેત્ર હાલતું ચાલતું, આ વિવિધ પ્રવૃત્તિઓ આપણી સંસ્થા કરી રહી છે, ધર્મ સંસ્થા. અને આપણા પંથકમાં જેણે ધર્મમય અને ભક્તિમય આપણને સૌને બનાવ્યા છે એવા કંથેરી હનુમાનજીના મહંત પૂજ્ય પ્રભુગીરી બાપુને આપણે તાળીઓથી વધાવીએ. કે બાપુ, તમારી આ સદઈચ્છાથી, તમારી આ કૃપાથી અમને દર વર્ષે આવો સત્સંગ મળે છે, હે, અને અમે અમારું યોગદાન ભગવાનના ચરણોમાં અર્પણ કરી શકીએ છીએ. બરાબર, તો ધન્યવાદ. ફરી ફરી વાર મારે કહેવું ન પડે, આપણે જે કાંઈ યથાશક્તિ બટુક ભોજનમાં પહોંચીએ કે પછી આ કથા નિમિત્તે પહોંચીએ તો આપણે અર્પણ કરશું. આપણું એક પણ ઘર બાકી ન રહે, એક પણ બહેન ભાઈ બાકી ન રહે એવી ખાસ નમ્ર વિનંતી. ધન્યવાદ. જય સિયારામ. હલો હલો હલો. બોલો શ્રી કંધેરિયા હનુમાનજી મહારાજ કી જય. હંસાબેન અરવિંદભાઈ રંડોળાવાળા કે જેમણે આપણા મંદિરના સર્પ મહારાજને ચાંદીનો ગ્લેટ કરી આપેલ છે, આ માટેથી એમનું સ્વાગત વસંતબેન મેવાસાવાળા દેવીયમ સોસાયટી કરશે અને આપણે એમને તાળીઓથી પણ વધાવશું. બોલો શ્રી કંધેરિયા હનુમાનજી મહારાજ. હંસાબેન આવે. આવતીકાલે રાત્રે 11 વાગે આરતી કરવા માટે થઈ ચંદુભાઈ ઘાંગળી, વિનુભાઈ સાયલા, પ્રવીણભાઈ ધ્રોળ, હર્ષદભાઈ બોટાદ, પ્રાણજીવનભાઈ મોરબી, હિંમતભાઈ મોરબી, મનસુખભાઈ ખીજડીયા, ચિંટુભાઈ શિયાનગર, જયદેવભાઈ અડતાળા, હરવજીભાઈ જલદર્શન અને બેંકવાળા પ્રકાશભાઈ હાજર રહેશે. આવતીકાલની આરતી ઉતારવા માટે થઈ 11 વાગે આ બધા ભાઈઓ હાજર રહેશે. ચાલો આજની આરતી. આવતા શનિવારે આપણે બટુક ભોજન રાખેલ છે મંદિરની અંદર, મારુતિ વિદ્યાલયના બાળકો જમાડવાના છે 1100. તો આ માટેથી જે કોઈ ભાવિક ભક્તોને આ ભગવત કાર્યની અંદર દાન દક્ષિણા ભેટ કાંઈ આપવું હોય તો એ લખાવી શકે છે. અને અત્યારે આરતી ઉતારવા માટે થઈ ઇલેક્ટ્રિકવાળા ભાઈઓ, કેમેરાવાળા ભાઈઓ અને માઇકવાળા ભાઈઓ પધારશે. બોલો શ્રી કંધેરિયા હનુમાનજી મહારાજ કી જય. આવી જાઓ, આવી જાઓ. હાલો, આવો રમેશ બાપુ, હું લઉં. કોટેશ્વર મહાદેવ કી જય. હે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે, હું તો આરતી ઉતારું ભોળાનાથની રે, હે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે, હે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે, હે ભોળાનાથની રે સદા શિવની રે, ભોળાનાથની રે સદા શિવની રે, હે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે, હે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે, હે બ્રહ્મલોકેથી બ્રહ્મદેવ આવ્યા રે, હે બ્રહ્મલોકેથી બ્રહ્મદેવ આવ્યા રે, હે સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે, હે સાથે માતા બ્રહ્માણીને લાવ્યા રે, હે હું તો આરતી ઉતારું ભોળાનાથની રે.
તો આરતી ઉતારું ભોળાનાથ ની રે. હે ભાઈ કૂઠે થી વિષ્ણુ પ્રભુ આવ્યા રે. હે ભાઈ કૂઠે થી વિષ્ણુ પ્રભુ આવ્યા રે. સાથે માતા લક્ષ્મીજીને લાવ્યા રે. સાથે માતા લક્ષ્મીજીને લાવ્યા રે. હે હું તો આરતી ઉતારું ભોળા તારો ભોળાનાથ ની રે. હેરણો જાતિ તે રામદેવ આવ્યા રે. હેરણો જાતિ તે રામદેવ આવ્યા રે. સાથે રાણી ને તલદ ને લાવ્યા રે. સાથે રાણી ને તલદ ને લાવ્યા રે. પાપાની જન્માંત ગીતાની ચ હસ્તાની સર્વાણી ન સંતુ પ્રદક્ષિણાં પદે પદે. સ્વરક્ષણાર્થે આત્માર્થિકં સમર્પયામિ. ચાલો આપણે ધૂન બોલવા માંડીએ બરાબર. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો